ગુજરાતમાં અહેવાનોનો અંત ક્યારે? 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી કરી હત્યા. સુરત ગ્રામ્ય પોલીસ બાળકીને બચાવવામાં રહી નાકામ. નમસ્કાર, ક્રાઇમ સ્ટોરીમાં હું છું કશ્યપ. ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે કે જેને કહેવામાં પણ હવે એમ થાય છે કે બસ. સુરતની અંદર આજે એક એવી જ ઘટના સામે આવી છે કે જ્યાં ખાલી મીઠી આંબલી ખાવા માટે એક 10 કે 11 વર્ષની બાળકી રમતી રમતી જાય છે, બે જણા એને જોવે છે અને પછી શું થાય છે. અને એ થવાનું હતું દુષ્કર્મ, તે થયું, પરંતુ છોકરી ક્યાં છે, તેની લાશ ક્યાં છે, તેને ગોતવામાં પણ સુરત પોલીસ નિષ્ફળ રહી. કઈ રીતના જોવા અહેવાલમાં. કાટોદરા પોલીસ સ્ટેશન વિસ્તાર હવે જાણે ગુનાખોરી અને ગુનેગારોનો અડ્ડો બની ગયો છે. આ વાત એમ શરૂ થાય છે કે તાતી થૈયા ગામમાં રહેતા મજૂર પરિવારની 10 થી 11 વર્ષની બાળકી અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોએ 18મીએ સાંજે પોલીસને યુવતીના ગુમ થયાની ફરિયાદ આપી હતી, જે બાદ પોલીસની અલગ અલગ ટીમો સતત તેની શોધ કરતી રહી, પરંતુ યુવતીનો કોઈ પતો લાગ્યો ન હતો. જે બાદ ગુમ થયેલી બાળકીનો મૃતદેહ 5 દિવસ બાદ તેના રહેઠાણથી માત્ર 600 મીટર દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો. આખા ગામમાં પોલીસ બાળકીને શોધતી રહી અને અંતે તેના જ ઘર પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. 23મી માર્ચના રોજ યુવતીના ઘરેથી બાળકીની લાશ મળી આવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ પ્રોફેશનલ IPS પ્રતિભાને સોંપવામાં આવી છે અને તેમની મદદથી અનેક તપાસ ટીમ પણ બનાવવામાં આવી છે, જેમાં ઇન્ચાર્જ DYSP સહિત જિલ્લા પોલીસના 15થી વધુ ટીમો હતી. CCTV સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને વિસ્તારને કોર્ડન કરી અને 600થી વધુ ઘરોના તપાસ પણ કરાઈ છે. પોલીસને 2 શકમંદો મળી આવ્યા, જેમણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તેનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિકમાં કરાવ્યું હતું, જેમાં બાળકી ઉપર બળાત્કાર અને પછી હત્યા કરવામાં આવી છે તેવી પુષ્ટિ થઈ હતી. 18 માર્ચના બપોરના સુમારે તાતી થૈયા ગામમાંથી એક 10 થી 11 વર્ષની બાળકી ગુમ થઈ ગયેલી, જેને અનુસંધાને કડોદરા પોલીસ સ્ટેશને રાત્રે માહિતી મળતા IPC 363 હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. અને એ બાળકીની ઉંમર નાની હોવાથી LCB SOG અને કડોદરા પોલીસની ઇન્ચાર્જ DYSP માર્ગદર્શનમાં 12 જેટલી ટીમોએ બાળકીને શોધવા માટે લાગેલી હતી. સ્થાનિક લોકો, મીડિયાના મિત્રો પણ આમાં પોલીસને મદદરૂપ કરી રહેલ હતા. પરંતુ 23 તારીખે બપોરે જાડી ઝાંખરામાં એ બાળકીનું અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવેલ, જેનું તાત્કાલિક એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટની રૂબરૂ સરકારી પંચોને રાખી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરેલું અને ફોરેન્સિક વિભાગને જાણ કરતા ફોરેન્સિક PM કરવાની તજવીજ ધરવામાં આવેલ. આ ફોરેન્સિક PMના પ્રાથમિક તારણ મુજબ બાળકી ઉપર રેપ કરી અને એનું મર્ડર કરેલાનું તારણ મળતા એ ગુનાની તાત્કાલિક તપાસ પ્રોબેશનર ASP પ્રતિભા, જે પલસાણા પોલીસ સ્ટેશનના થાણા અમલદારની ફરજ બજાવે છે, એમને સોંપવામાં આવેલ. અને એમની સાથે DYSP IJ પટેલ, DYSP JT સોનારા, LCB PI, SOG PI અને કડોદરા PIની ટીમ પણ એમને મદદ આપવામાં આવેલ. આ ખૂબ જ પ્રકારનું જધન્ય અને ગંભીર અપરાધ હોવાથી જિલ્લાની 15થી વધુ ટીમોએ સમગ્ર વિસ્તારમાં CCTV, ટેકનિકલ, નોન ટેકનિકલ, હ્યુમન ઇન્ટેલિજન્સ તમામ પ્રકારે પ્રયત્ન કરી અને 600થી વધુ ઘરોનું સર્ચ ઓપરેશન કર્યા પછી 2 શકમંદ ઈસમો ને લાવી પૂછપરછ કરતા અને એમણે આ પ્રકારનું જધન્ય કૃત્ય કરેલાનું કબૂલ કરેલ છે, જેમાં આરોપી એક દીપક શિવદર્શન કોરી, જેની 23 વર્ષ ઉંમર છે, અહીં મજૂરીનું કામ કરે છે અને હાલ તાતી થૈયામાં એ જ શિવદર્શન સોસાયટીમાં મરણ જનાર બાળકીની જ બિલ્ડિંગમાં 39 નંબરના રૂમમાં રહે છે, જેનું મૂળ વતન રુસ્તમપુરા, રાયબરેલી, ઉત્તર પ્રદેશ છે. બીજો આરોપી અનુજ સુમન પાસવાન, એની ઉંમર પણ 23 વર્ષ છે, એ પણ શિવદર્શન સોસાયટીમાં એ જ સોસાયટીમાં રહે છે અને મૂળ વતન પલામુ, ઝારખંડનો રહેવાસી છે. આ તમામ પ્રકારના મેડિકલ ફોરેન્સિક એવિડન્સ અને ઇન્ક્વેસ્ટને ધ્યાન પર રાખી અને પોલીસે આ ગુનામાં IPCની કલમ 363 હતી, એની સાથે 302
376A, 376AB, 376DB, 376B IPC 201 તથા પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ પોક્સોની કલમ 4, 6 અને 10 મુજબનો ઉમેરો કરેલ છે. આ આરોપીઓમાંથી જે મુખ્ય આરોપી છે, બંને મુખ્ય આરોપી છે, એમાંનો એક દીપક જે 18 તારીખે મજૂરીએ ગયેલ ન હતો, જેની સવારની શિફ્ટ છે, અને બીજો આરોપી અનુજ પાસવાન જેની નાઇટ શિફ્ટ છે, એ નાઇટ શિફ્ટ પૂરી કરી અને આવેલ હતો. બપોરના સુમારે આ બંને આરોપીઓ એ જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે ત્યાં છાયણામાં બેઠા હતા, ત્યારે આ મરણ જનાર બાળકી મીઠી આંબલી ખાવા માટે રમતા રમતા ત્યાં જાય છે અને બંને આરોપીઓ આ બાળકીને એકડી ભાડી જતા દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું મોઢું દબાવી અને એને લઈ જઈ અને 3-4 એને થપ્પડ પણ મારે છે જેથી બાળકી ડરી જાય છે. પછી બંને આરોપીઓએ વારંવાર રેપ કરી અને પોતાની ઓળખ પ્રસ્થાપિત ના થાય કે પોતે પકડાઈ ના જાય એના માટે આ બાળકીનું ગળું દબાવી, મોઢું અને નાક દબાવી અને એનું ખૂન કરી નાખે છે. આ બાબતે DGP ગુજરાત સાહેબનું પણ સતત માર્ગદર્શન મળી રહેલું છે. ઇન્ચાર્જ રેન્જ IGP શ્રી બાબાંગ ઝમીર સાહેબના માર્ગદર્શનમાં તપાસ જે પ્રોબેશનર ASP કરી રહ્યા છે, એની સાથે સાથે તપાસ માટે જે મદદ માટે એક ટીમની પણ રચના કરવામાં આવેલ છે, જેમાં DYSP સોનારાજ ઇન્ચાર્જ બારડોલી DYSP છે, LCB PI, SOG PI અને કડોદરા PIની પણ એમાં નિમણૂક કરવામાં આવેલી છે. શક્ય બને તેટલા ઝડપથી આ કેસમાં ચાર્જશીટ કરી લેવામાં આવે, તમામ પ્રકારના પુરાવા ભેગા કરવામાં આવે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ ડિમાન્ડ અત્યારેથી કરવામાં આવેલ છે, એટલે ઝડપથી ચાર્જશીટ થાય, ઝડપથી કેસ ચાલે અને આ બંને ગુનેગારોને કડકમાં કડક સજા થાય એ પ્રકારની કાર્યવાહી સુરત રૂરલ પોલીસ કરી રહી છે. હાલ તો પોલીસે આ બાબતે આ બંને ગુનેગારો વિરુદ્ધ IPCની વિવિધ કલમો અને પોસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી અને પુરાવા સાથેની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.